Sambodhi Smitaruchir Purnenduvadana Prafullambo Janma Chadasadrasha Sobhakshi Yugala Kripa Paravara Srita Sakala Jivati Sukhado Mahasreyo Murtir Jayati Sahinarayana Muni Varniveshramaniya Darshanam Mandahasaruchiradnanambujam Pujitam Suranarotameramuda Dharmanandanamaham Vichintaye Om Yavtarine Shri Swaminarayanaya Namo Nama Om Shri Hari Krishnaya Namo Nama Om Shri Purna Purushottamaya Namo Namaha Bolo Shri Swaminarayan Bhagavanani Shri Hari Krishna Maharajani Shri Ghanshyam Maharajani Jai Badai Bhaktunethi Jai Swaminarayan Shadguru Nishkudan Swami Hriday Prakash Granthani Andar Chhelle Prasang Charani Andar Ahankar Ane Ahankar Na Je Dosh Che Batave Che Shishya Ne Keche Kehe Shishya Ahankare Tane Aham Ne Lidhe Mamatvo Ane Ahankare Tane Bandhi Rakhyo Che Akho Divas Hon Hon Kare Che मारु बदु सारु मने बधाई लोको माने मारी वातो सारी मारी वात ने बदा हेत थी हांबड़े उन सेरमन कुटुम्मा आगड़ गनाऊ अबा होकारे तने बांधी दी दोचे अने होकार जे अहंकार इने तने बांधियो छे ने इटलो खतरनाक छे इने काटवा मटे जो प्रयत्न करे तो सौ सौ सूड करे ये वा बधाई छे हे शिष्यो गोबर એમાંતે એ હૃદયની અંદર તું ભગવાનને જોવા ઈચ્છે છે એ તારી કેટલી મોટી મૂર્ખામી છે વિચાર જ્યારે સદગુરુ શિષ્યને આ વાત કરે છે ત્યારે આગળ શિષ્ય આવે જે કહે છે એને પ્રસંગ પાંચમાં સ્વામી લખે છે શિષ્ય ઉવાચ શિષ્ય કહે એહ સત્ય છે તમે કયું જેમ છે તેમ વાત ગઈ બહુ બગડી કહો કરું હવે કેમ વાત ગઈ બહુ બગડી કહો કરું હવે કેમ ઉપાય એહનો અમને બતાવીએ વાલમ ઉપાય એહનો અમને બતાવીએ વાલમ કહો કેમ એહની સરે તેહની પડાવો ગમ કહો કેમ એહની સરે તેહની પડાવો ગમ શિષ્ય કે છે હે સદગુરુ તમે જે વાત કીધી છે એમાં રતી પણ વાત ખોટી નથી શિષ્યનું સૌથી પહેલું આજ લક્ષણ છે જે સદગુરુને પોતાના માથે સ્વીકાર્યા છે સદગુરુને સ્વીકારતા પહેલાં લાખ વખત વિચાર કરી લેવો લાખ વખત શોધખોળ કરી લેવી પણ સદગુરુને પોતાના માથે સ્વીકાર્યા કોઈ પુરુષને પોતાના મોક્ષના દાતા માન્યા ત્યાર પછીથી શિષ્ય માટેનું કર્તવ્ય એક જ છે એ જે કહે છે એ સત્ય છે આટલી માનવાની ખેવના જે સદગુરુ પાસે આપણને ન હોય એ સદગુરુ પાસે રહેવાથી આપણને કોઈ ફાયદો થતો નથી
જેને પોતાના સદગુરુના વચનમાં વિશ્વાસ ન હોય એને કાં તો સદગુરુના વચનમાં વિશ્વાસ કેળવાય એવા ઉપાયો કરવા જોઈએ, કાં તો એને જે સદગુરુનું વચન સત્ય મનાય એવા સદગુરુની શોધખોળ કરવી જોઈએ. પણ કોઈ સત્પુરુષ છે, કોઈ સદગુરુ છે, એની પાસે આપણે શિષ્ય તરીકે રહેલા હોઈએ, આપણે એને કલ્યાણના દાતા માનેલા હોય, આપણે એને આપણા ગુરુસ્થાને માનતા હોઈએ, અને એના વચનની અંદર આપણને જ્યારે સત્યમાં અસત્યની ભ્રાંતિઓ થતી હોય, શંકા કુશંકા થતી હોય, તો મુમુક્ષુએ ચોક્કસ વિચારવું, મનુષ્યનો દેહ વારે વારે મળતો નથી. જે કોઈ શિષ્યો જે તે સમયે ભગવાનને પામ્યા છે એ તમામ પોતાના સદગુરુના વચનમાં વિશ્વાસ રાખીને એને સત્ય માનીને પામ્યા છે. તો પોતાની રુચિ પ્રમાણેના, પોતાના અંગ પ્રમાણેના અને પોતાને સંતોષ થાય એવા સદગુરુ એને જો ન મળ્યા હોય તો હજુ એના શ્વાસ ચાલુ છે ત્યારે એને એવા સદગુરુ ખોળી લેવા જોઈએ, ખોળીને એને સેવી લેવા જોઈએ. પણ જે કોઈ સદગુરુને સેવે, જે કોઈ સદગુરુની પાસે મુમુક્ષુ રહે, પૃથ્વી પરના કોઈ પણ મહાપુરુષ હોય, ચાહે આ બ્રહ્માંડના 14 લોકમાંથી બીજા મહાપુરુષ એને ધાર્યા હોય, ચાહે અનંત કોટી બ્રહ્માંડોમાં ગોતીને એને સદગુરુ કર્યા હોય, પણ શાસ્ત્રની શરત એક જ છે, સદગુરુને કર્યા પછી એના વચનમાં સત્યપનાની પ્રતીતિ લાવવી. તો કોઈ સાચા સદગુરુ આપણું કલ્યાણ કરી શકે. સદગુરુના વચનની અંદર જ જો સત્યપનાની પ્રતીતિ ન હોય, એ આપણને જે આપણા દોષ બતાવે એની અંદર પણ આપણને હજુ સદગુરુ ઉપર રિસર્ચ ચાલતું હોય, તો ક્યારેય પણ આપણા દોષ ટળે નહીં. જેની અંદર, જેની પાસેથી આપણે કાંઈ જોઈએ છે એમાં સંપૂર્ણ નિર્દોષ બુદ્ધિ થયા વિના ક્યારેય પણ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. શિષ્યે તરત જ સદગુરુને કીધું, તમે જે વાત કીધી એ બધી સત્ય છે, મારી તો બહુ મોટી વાત બગડી ગઈ, મારા તો કેટલાય વર્ષો આમાં જ જતા રહ્યા, મેં જેને સંબંધી માન્યા હતા એ તો બધા કુસંગી હતા, જે મેં મારા મિત્ર માન્યા હતા એ તો બધા મારા દુશ્મન હતા, હવે વાત બગડી ગઈ છે, હવે મારે શું ઉપાય કરવો કહો. ગમે એવી બાજી બગડી ગયેલી હોય પણ જો કોઈ સાચો સદગુરુ મળી જાય તો બાજી સુધરી જાય છે. ગમે એવી બાજી બગડી ગઈ, આખી જિંદગીની બાજી બગડી ગઈ હોય ને, અને જિંદગીના અંતિમ શ્વાસ પહેલાં પણ જો કોઈ સાચા સદગુરુ મળી જાય ને, તો એના જન્મો જન્મની કસરો ટાળી આ જન્મની બાજી બગડેલી પણ સુધારી શકે છે, એ સદગુરુના હાથની વાત છે. કારણ કે સાધુ છે, ભગવાનની રાણી છે, મધ્યના 22માં પ્રમાણે, અને રાજાનું ધારેલું જે હોય એને રાણી ફેરવી શકે છે. ભગવાને ધારેલું હોય કે આ જીવ કોઈ કાળે અક્ષરધામને ન પામે, પણ મુક્તાનંદ સ્વામી જેવા જો ધારે અને કાંડું ઝાલીને નાખે તો અક્ષરધામમાં જાય, આ વાત શાસ્ત્રોની અંદર લખાયેલી છે. આપણે વારે વારે એને વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને વારે વારે વાગોળીએ છીએ, તો એ વાતનો અર્થ શું થાય છે? શ્રીજી મહારાજ જો ધારતા હોય કે આ જીવનું કલ્યાણ ન થાય, પણ મુક્તાનંદ સ્વામી જો ધારે કાંડું ઝાલી નાખે તો ધામમાં નાખે, અને એવા કેટલાય છે. ભૂતોના ઉદ્ધાર પણ આ સત્સંગમાં થયા છે. જાનબાઈ દ્વારા એક ભૂતળી અક્ષરધામની અંદર શ્રીજી મહારાજને જાનબાઈને લેવા આવ્યા છાપરી ગામના, તો એ ભૂતળીને લેવા પણ હારે આવવું પડ્યું છે. એ ભૂતને પણ મહારાજ લઈ ગયા છે, એના આત્માને મહારાજ પોતાની સાથે લઈ ગયા છે, બદ્રિકાસનમાં તપ કરાવીને આગળ લઈ ગયા હશે. પણ જે ભૂત આ જગતની અંદર જ્યાં ત્યાં રખડતું હોય, વિષ્ટાને મૂત્ર જેનો ખોરાક અને પીવા માટેનું હોય, એવાની પણ ઉદ્ધાર આ સત્સંગમાં થયો છે. ભગવાન સ્વામિનારાયણ જ્યાં છે, ભગવાન સ્વામિનારાયણના અનાદિ મુક્તો જ્યાં છે, ત્યાં કશું અશક્ય નથી. અહીં આગળ કોઈ દી એવો સંકલ્પ ના થાય કે આમ હશે તો આમ હશે, કેલ્ક્યુલેશન બધા ખોટા પડી જાય. હવે મહારાજ સર્વોપરી છે, એ પ્રતાપ મહારાજનો છે કે બધા જ કેલ્ક્યુલેશન ખોટા પાડી શકે છે. પુરુષોત્તમ નારાયણ એટલા સમર્થ છે, એના ઘરનું કલ્યાણ છે, સ્વામિનારાયણના ઘરનું કલ્યાણ છે, આ સંપ્રદાયમાં મહારાજનું, મહારાજ થકી કલ્યાણ છે, સદગુરુઓના બળ થકી કલ્યાણ છે, જીવના બળ થકી નહીં. માટે અશક્ય પણ શક્ય બની જાય છે. મારી તો વાત બગડી ગઈ સદગુરુ દેવ, કાંઈ ઉપાય બતાવો, આવે વાલમ એ કેવી રીતે નીકળે એની મને ગમ પડાવો, મને સમજણ આપો.
અંતઃકરણ રહે અંતરે મન બુદ્ધિ ચિત્ત અહંકાર જગત પદાર્થ જે કહ્યા તે તો રહે છે બાર. મને એક ગુરુદેવ તમે વાત કરી પણ મને એક પ્રશ્ન થાય છે, તમે જે અંતઃકરણ કીધા મન બુદ્ધિ ચિત્તને અહંકાર એ ચાર તો અંતરમાં રહે છે એટલે જ એને અંતઃકરણ કહેવાય છે, તો એ લોકો તો અંદર રહે છે અંતરમાં રહે છે હૃદય હૃદય હૃદયમાં રહે છે, અને જગતના જે પદાર્થો છે એ તો બધા બહાર રહેલા છે. તો તમે એમ કીધું કે તે બહારનું બધું અંદર નાખ્યું છે, તો બહારનું અંદર ગયું ક્યાંથી? કેમ આવ્યા એ અંતરે ભરાઈ ગયા ભીતર, નિસર્યા નિસરે નહીં કરી રહ્યા એ હર. એ બધા મને આશ્ચર્ય ગુરુદેવ એ લાગે છે કે અંતઃકરણ અંદર છે પદાર્થો બહાર છે, તમે કહો છો હૃદય આખું તે જગતથી ભરી દીધું છે તો બહારનું અંદર આવ્યું કેવી રીતે? એની મેળે એ હ આવવા નથી નિશ્ચય સમર્થ, આવી સૌ સબડા થયા આદરીઓ અનર્થ. એ અંદર કેવી રીતે આવ્યા? એ પાછા બહાર કાઢ્યા પણ નીકળે નહીં એવા છે? એકવાર અંદર ઘર કરી દીધું, ઘરી ગયા એ ઘરી ગયા, હવે નીકળવું નથી. અમેરિકાની અંદર દિવાલ કૂદીને આવી ગયા, કરોડ ખર્ચીને, 50 લાખ ખર્ચીને, 90 લાખ ખર્ચીને, 1.5 કરોડ ખર્ચીને, પછી કોઈને બહાર નીકળવું ગમે? આવી ગયા તે આવી ગયા, હવે ગમે તે રીતે અહીંયા આગળ જે કરીને જરૂર પડે, જેવા કાગળિયાની જરૂર પડે બધાય કરાવશું, લોયર જોડે જેટલા કાગળિયા બનાવવા પડે બનાવશું, લોયરનો ખર્ચો કરશું, પરંતુ અમેરિકાની દિવાલ છોડીને હવે જવું નથી, જીવવું છે ને મરવું છે. એકવાર ઘરી ગયા તે ઘરી ગયા, ભલે ને ગમે એવા મોટા કડક પ્રેસિડેન્ટ આવી જાય, ગમે એવી મોટી દિવાલો ભલે ને કરી દે, કેવું કહેવાય? એ જેવું છે એવું જ આ છે. હૃદયરૂપી હૃદયની અંદર આ બહારના જે બધા પદાર્થો છે એ ઘરવા મહેનત કરે છે, કારણ કે એને કલ્યાણ બગાડવું છે. ગમે એટલી તું સાધુની વાત સાંભળ ને ભાઈ, ગમે એવી કથા કર, ગમે એવી કથા સાંભળ, ગમે એટલા શાસ્ત્રો વાંચ, પણ અમે તો અંદર ઘરવાના તે ઘરવાના, કારણ કે અમારા 4 ફૂટલા માણસો છે ને, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. ઇમિગ્રેશન ખાતું હોય કોઈ જગ્યાએ કોઈ દેશનું, અને એ જ જો ફૂટી ગયેલું હોય, દેશનો મોટો માણસ જે હોય, મોટો પ્રમુખ હોય, એ ગમે એટલો કડક હોય, પણ કોઈ દેશનું ઇમિગ્રેશન ખાતું હોય, કોઈ દેશનું જે એન્ટ્રી કરવાવાળું ખાતું છે એ જ જો ફૂટલું હોય તો ન્યા આગળ થોડો પ્રમુખ બેહવાનો છે? ન્યા તો બધા પગારદાર માણસો બેહવાના છે, તો પગારદાર માણસો બેઠા હોય અને એ જો ફૂટી જાય તો ગમે એવો દેશનો રાજા મજબૂત હોય તો એના એના જો દરવાનીઓ જો કાચા હોય તો માણસ અંદર આવવાના જ છે. એવી રીતે હૃદય છે ને, એ હૃદયના દરવાજાઓ ઉપર આત્મારૂપ રાજાએ આ 4ને બેહાડી રાખ્યા છે, મન બુદ્ધિ ચિત્તને અહંકાર. હવે એ લોકો બહાર લેવા કશું જતા જ નથી, એ તો અંદર જ બેઠા રહે છે, પણ બહારથી માલ કોઈ સપ્લાય કરે છે અને બહારથી માલ અંદર આવે છે. આ 4 જણા તો કંઈ પણ જોયા વિના નથી, પાસપોર્ટ જોતા નથી, વિઝા જોતા, કાંઈ જોતા નથી. આવો આવો કે આવો, અમારા રાજ્યમાં બહુ જગ્યા છે, મુઠ્ઠી જેટલું રાજ્ય છે હૃદય, બહુ જગ્યા છે, આવો. તો એવો ભરપૂર ભરી દે, ઓલો રાજા સંકલ્પ કરે કે ભગવાન કેદી આવશે, ભગવાન કેદી આવશે. હે પ્રભુ મારી ઝૂંપડી આવો ઘનશ્યામ, મારી ઝૂંપડી આવો ઘનશ્યામ, કેદી આવશે? એટલે આ કચરો જ કેમ ઠલવાયા કરે છે? પાછો એ જે અંદર ઘરી ગયો એ બહાર નીકળે જ નહીં કોઈ રીતે. આજથી 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ પહેલાં જે શબ્દ અંદર ઘરી ગયો છે, જે રૂપ અંદર ઘરી ગયું છે, જે કોઈ વસ્તુઓ બહારની અંદર ઘરી ગઈ છે, હજુ પણ ઈદમ સાંભળે ને, વર્ષો પહેલાં નાના હોઈએ અને આપણે તો જમવાની વાત જલ્દી યાદ આવે, લાડવા જમ્યા હોય
બરફી ચૂરમું જમ્યા હોય એ કેવું સાંભળે અંદર, અંદર હોય ને એ અંદર ગરી જાય, એ જે અંદર ગરી ગયું એને બહાર કાઢવું હોય તો બહુ અઘરું છે એવું અહીં શિષ્ય કહે છે. આવી સહુ સબડા થયા આદર્યો, પાછા અંદર આવીને હરખા રહેતા નથી, અનર્થ કરી નાખ્યો મારો શિષ્ય કે આવી એની માટે આવવા તો સમર્થ નથી. તો પછી આવે આમાં હજુ બીજું કયું ફૂટલું ખાતું છે, અન ઈચ્છ્યા હે આવી રહ્યા કે લાવીયા વળી કોય, પૂછું છું એહ પ્રશ્નને સદગુરુ કે જો સોય. આ બધા અન ઈચ્છ્યા, મેં તો ઈચ્છ્યા નહોતા, હું તો દાખલો કરું છું મહારાજની મૂર્તિ માટે, તો આ બધાને કોઈ લઈ આવ્યા છે કે એની જાતે આવી ગયા છે, કઈ રીતે આવ્યા એ મને સમજાવો. સદગુરુ વિચારે છે કે આ શિષ્ય બહુ બોળો છે, આને ભગવાનની મૂર્તિ ધારવી છે પણ આને કાંઈ ખ્યાલ નથી કે આ કેટલા કપટીઓ વચ્ચે રહે છે. એને આખા રાજ્યના તમામ માણસોને એના પ્રધાનોથી માંડીને એની પ્રજા બધીને સુધારવી પડે એવી છે, કારણ કે આનું રાજ્ય હા ઉજળ થઈ જાય એવું છે, બધું જ ફૂટલું ખાતું છે, કોઈને રાજને સુરક્ષિત રાખવાની કોઈને પડી નથી, બધા જ ફૂટલાને વ્યસની બધા ભેગા થયા છે. એટલે સદગુરુ કહે છે, આવે જો શિષ્ય ઉપર હેત આવ્યું, સદગુરુ ઓળખાવે છે. સદગુરુ કહે સાચી કહું તે પૂછી તેહની વાત, શ્રુતિ દઈ સાંભળ હવે કહું તું ને સાક્ષાત, અંતકરણની આગળે પ્રદાન રહે છે પંચ, જોઈએ જેવું જે સમે તેવો સોંપે છે સંચ, દિગવાયુ દિન કર કહું વરુણ અશ્વિની કુમાર, જળ ચૈતન્ય જે જગતમાં તેહ લાવી કરે તૈયાર. હવે શિષ્ય સાંભળ, બહુ ધ્યાનથી સાંભળજે, શ્રુતિ દઈને સાંભળ, અંતઃકરણ જે તારા ચાર છે એની આગળ પ્રધાન બીજા પાંચ રહે છે, પ્રધાન કાર્ય કરનારા કારભારીઓ એના પાંચ છે. તું કહે છે ને કોણ લઈ આવે છે અંદર, એ લાવવાવાળા પાંચ છે, પાંચ જ્ઞાન ઇન્દ્રિયોના દેવતાઓ છે. કયા કયા? તો દિગ, દિગ એટલે દિગપાળ, વાયુ વાયુ, દિનકર એટલે સૂર્ય, વરુણ વરુણદેવ એટલે પવનદેવ, અને અશ્વિની કુમાર, આ બધાય આ પાંચ દેવતાઓ છે, એ પાંચ પ્રધાનો છે ઓલા ચારના. એ લોકો અંદર બધું લઈ આવે છે, દેવતા જેના ઉઠી ગયા હોય એનું અંદર ના જાય, એટલે દેવતાઓને પણ અહીંયા આગળ કાઢવાની વાત કરી. કારણ કાનના દેવતા ઉઠી જાય પછી કાન દ્વારા શબ્દ જ ના જાય અંદર, પહોંચે જ નહીં અંતઃકરણ સુધી. કાનના દેવતા ઉઠી ગયા, જીભના દેવતા ઉઠી ગયા હોય તો જીભ દ્વારા કશી ખબર ના પડે સ્વાદ કુસ્વાદની, અશ્વિની કુમાર ઉઠી ગયા હોય તો ચામડીના ઠંડા ગરમની કશી ખબર ના પડે, આજે બેભાન કરી દે ને ઇન્જેક્શન આપે ને બધું કરે ત્યારે દેવતાને વિદાય કરી દેવામાં આવે ડૉક્ટરના ઇન્જેક્શનથી, દેવતાને થોડી વાર કે જાઓ અહીંથી, એ દેવતાનું વિસર્જન થાય, એટલે પછી ગમે એવું કટિંગ કરે વાંધો ના આવે, ગમે એવું ઓપરેશન કરે વાંધો ના આવે. તો આ બધા પાંચ દેવતાઓ છે ને શિષ્ય, એ બધું અંદર લાવવાવાળા છે. જગતની અંદર જેટલા જળ અને ચૈતન્ય જેટલા પદાર્થો છે એ બધાને આ પાંચ દેવતાઓ અંદર લાવે છે, દિગપાળ, વાયુ, સૂર્ય, વરુણ અને અશ્વિની કુમાર, આ પાંચ લાવે છે. દિગ દ્વાર દોય કાન છે, હવે આ લોકોના દરવાજાઓ છે, અંદર જવું હોય આ દેવતાઓને બહારથી કંઈક લઈને અંદર જવું હોય તો દરવાજા તો જોઈએ ને. તો કહે છે દિકપાળ, જે દિગ દ્વાર જે દિકપાળ છે એના દરવાજા કયા છે? દોય કાન. દિગ દ્વાર દોય કાન છે, સમીર દ્વાર સોય ચર્મ. સમીર દ્વાર જે છે એટલે કે વાયુનું જે દ્વાર છે એ ચામડી છે. અર્ક દ્વાર સો આંખ દો એ સમજી લે મર્મ. સૂર્ય છે
એનો દરવાજો બે આંખો છે, વરુણ દ્વાર જાનો જીભ ને, વરુણ દ્વાર છે એ જીભ, જીભ છે એનાથી વરુણ દેવ અંદર બધા પદાર્થો લઈ જાય છે. અશ્વિની કુમાર દ્વાર નાક, અશ્વિની કુમાર છે એનો દરવાજો નાક છે. વળગ્યા પંચે વરવા ન જુએ પાક ન પાક, આ પાંચ જે દેવતાઓ છે એ બહારથી બધી વસ્તુને અંદર વોરવા માંડ્યા, કશું જોવે નહીં, સારું છે ખરાબ છે કાંઈ નહીં, જળ ચૈતન્ય જે આવ્યું એના જે પોતાના દરવાજાઓ છે એ દરવાજાઓથી માલ અંદર ઠાલવ ઠાલવ જ કરે છે. આ પાંચ જણા, આ ચાર અંતકરણ અને આ પાંચ એના પ્રધાનો, પાંચ દેવતાઓ, એ બધાય આ ઇન્દ્રિયો રૂપ દ્વારોથી, જ્ઞાન ઇન્દ્રિયો રૂપ દ્વારોથી બધાય પદાર્થો અંદર ઠાલવે છે. દિગ કાન દ્વારે કરી વડો કરે વેપાર, શબ્દ સર્વે જગતના લઈ લઈ ભર્યા ભંડાર. હવે એક એકની વાત કરશે. આ પહેલા પાંચ પ્રધાનો કહી દીધા, પાંચના દરવાજાઓ કહી દીધા, હવે પહેલો જે પ્રધાન છે દિક્પાળ એ શું કરે છે, એના જે કાનરૂપ દરવાજા છે ત્યાંથી કઈ કઈ વસ્તુને અંદર કેવી કેવી રીતે નાખે છે એના દગાઓ સદગુરુ શિષ્યને ઓળખાવે છે. દિગ કાન દ્વારે કરી વડો કરે વેપાર, મોટો વેપાર કરે છે. શબ્દ સર્વે જગતના લઈ લઈ ભર્યા ભંડાર, જેટલા જગતના શબ્દો છે ને બધાને લઈ લઈને એના ભંડાર ભરી દીધા છે દિક્પાળોએ. નર નારી વૃદ્ધ બાળના યુવાના શબ્દ જે હ, વોરી વિવિધ બાત સુ અંતરે ઉતર્યા એ હ. માની લો કોઈ છોકરું રડતું હોય તો આપણને ખબર પડી જાય કે ના પડે? જોયા વિના, જોયા વિના ખબર પડે. કોઈ વૃદ્ધ વ્યક્તિ બોલતું હોય, કોઈ નારી બોલતી હોય, કોઈ યુવાનનો શબ્દ હોય તો શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય કે આ વૃદ્ધ હશે, આ યુવાન હશે, સ્ત્રી હશે, પુરુષ હશે, તરત ખ્યાલ આવી જાય ને. એ બધું શું થયું છે, દિક્પાળે બધું અંદર માલ મોકલેલો છે, હૃદયની અંદર ભરી દીધું છે. અને ઓલા મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચાર અંદર ફૂટલા છે, નાખ નાખ જ કરે છે, જરૂર વિનાનું નાખે છે. પશુ પંખી પણ નગના જળ ચૈતન્યના જેમ, નામ રૂપ આકાર ગુણ વિગતે વોર્યા એમ. પશુ કોને કહેવાય? તો કે ચાર પગને પૂંછડાવાળું હોય, શિંગડાવાળું હોય. આવી બધી જે વ્યક્તિ સાંભળી, પંખી કોને કહેવાય? તો કે જેને પાંખ હોય ને ઉડતું હોય, જળચર, ખેચર, સ્થળચર, આ બધાના વ્યક્તિઓ બધી કાન દ્વારા સાંભળી અને એના રૂપ બધા કાન દ્વારા સાંભળ્યા. કેટલીક વસ્તુ એવી હોય કે આપણે જોઈ ના હોય, આપણે જોઈ જ નથી જિંદગીમાં, પણ આપણને કોઈ કહે કે બીલીપત્ર કેવું હોય, તો કે બીલીપત્ર આ પ્રકારનું હોય. ગાય કેવી હોય? તો કે ગાયને ગળામાં ગોદડી હોય. આવી કોઈ ને કોઈ પ્રકારની એક એક કોઈ લક્ષણ આપણે જોયું નથી, પણ કોઈ આપણને કીધું એટલે આપણને એના પરથી ખ્યાલ આવી જાય કે આવું હોય. સર્પ કેવો હોય? તો કે સર્પ આ પ્રકારનો હોય. કોઈ વર્ણન કર્યું, આપણે સાંભળ્યું એટલે આપણને તરત એ વસ્તુનો ખ્યાલ આવી જાય કે આમ છે. આપણે કેનેડાનો ડોલર ના જોયો હોય પણ કોઈ કે ભાઈ ને તો પ્લાસ્ટિકની નોટ છે, એમ પ્લાસ્ટિકની આપણે જોયું જ નથી, આપણે તો ઇન્ડિયાની અંદર રહ્યા હોઈએ, પણ આપણને કોઈ કીધું પ્લાસ્ટિકની નોટ હોય એટલે આપણને મગજમાં ફિટ શું થઈ ગયું? પ્લાસ્ટિકની નોટ હોય. જોયું નથી, ફક્ત કાનથી સાંભળ્યું અને પેલા વર્ણન કરતા જાય એમ એમ બધું વર્ણન દેખાતું જાય. જેવું વર્ણન કરે ને એવું દેખાય, એવું જ દેખાય. એવી રીતે જેટલા નામ રૂપને આકાર બધાય અંદર છે ને આ દિક્પાળે કાન દ્વારા લાવી લાવીને બધા હૃદયમાં ઠાલવ્યા છે. સુખ દુઃખદાયી શોધીને રાખ્યા રુદિયા માય, જેમ બોલે તેમ જાણી લીએ સંશય ન રહે કાય. આ દિક્પાળો બહુ આમ તો સેવા કરે છે. આ કથા આપણે શાનાથી સાંભળીએ છીએ? કોણ અંદર કથાને લઈ જાય છે હૃદયમાં? દિક્પાળો.
આ બધાય ફૂટલું ખાતું છે એ ફૂટેલા ખાતાને બરાબર કમ્પ્લીટ કેમેરાવાળું ખાતું કરી દેવું. અત્યાર શું છે, નથી આપણા દરવાજાઓ પર કેમેરા, બરાબર નથી દરવાજાઓ પર કેમેરા, નથી આ દેવતાઓ જે છે એની ઉપર આપણા કેમેરા, અને નથી આપણા પ્રધાનો જે સૌથી નજીકના રાજાના પ્રધાનો. આ બધા પેલા પ્રધાનોના પ્રધાનો છે પાંચ દેવતા, પણ જે રાજાના પ્રધાન છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, જે લોકો હૃદયના દરવાજા પર બેઠા છે ત્યાંય કેમેરા નથી. કેમેરા સિસ્ટમ વિનાની આ હાવ સિસ્ટમ છે, કોઈ પ્રકારના સેન્સરો નાખ્યા વિનાની છે, સિક્યુરિટી સિસ્ટમ નથી, એ પ્રોબ્લેમ છે. જો અત્યારે આ કથા આપણે નાખીએ છીએ તો એ દીકપાળો કથા લઈ જાય છે, હૃદયમાં લઈ જાય છે, અને પાછા જો હમણાં આપણે આ કથામાંથી ઊભા થઈએ અને બીજું બધું સાંભળીએ તો એ બધુંય લઈ જાય છે. એ લોકો પાસે બસ એમને તો એક જ માલ નાખ્યા કરવાનો, હારોય નાખે નરસોય નાખે, હારા કરતાં નરસો જાજો નાખે, આ કામ કર્યું છે. કારણ કે જન્મો જન્મથી નરસો જ માલ નાખ્યો છે, એટલે દીકપાળો સુખદાયી દુઃખદાયી બધાય હૃદયની અંદર ખડક્યા કરે બધો માલ. શત્રુ મિત્ર શબ્દને સમજે સર્વે સુજાન, ભેડા કર્યા લઈ ભીતરે ગટ માહી ગમસાન. શત્રુને મિત્ર બધાય શબ્દને ઓળખી જાય, બધું ભેડું અંદર બધું હૃદયમાં એને કર્યું છે. કેટલા પ્રકારના શબ્દો કર્યા છે એ આવે ગણાવે છે. ઢોલન ગારા દુદુંબી તુરી શરણાઈ શંખ, જાંજ મૃદંગ મંજીરા ગોમુખ સિંગી અસંખ્ય. ઢોલ વાગે તો ખબર પડી જાય, નગારું વાગે તો ખબર પડી જાય, તુરી શરણાઈ શંખ વાગે તો ખ્યાલ આવી જાય, જાંજ મૃદંગ ને મંજીરા આ બધું વાગતું હોય તો તરત ખબર પડે, સિતાર વાગે સરોદો વાગે સારંગી વાગે, સરી મંડળ ને મોર ચંગ અમુક આપણે ના જોયા હોય, ના સાંભળ્યા હોય, હજુ આપણા દીકપાળો સુધી ના પૂગ્યું હોય આ બધું, પણ કોઈ વરી એનું વર્ણન કરે કે આવું હોય તો સંગીતવાળા તો આ બધું જાણતા હોય. ભેર ભૂંગળા ને વાંસળી દોકડ મોવર ઉપંગ, વાંસળી વાગે તો ખબર પડી જાય ને, બધાયના અવાજ ખબર પડી જાય. ઘડિયાળ ઘંટા ને ઘૂઘરા ઝાલર જંતર જે, વિના વેતાન રવાજ ડફ રણ સિંગ તિંદરી તે. આ બધાય સંગીતના ને બધાય વાજિંત્રો જેટલા વગાડવાના છે ને એ બધાય છે. આમાંથી અમુકના આપણે નામ જ સાંભળ્યા, પછી આપણે સર્ચ કરીએ રવાજ કેવી હોય, ડફ કેવા હોય, રણસિંગી કેવી હોય, તિંદરી કેવી હોય, એટલે બધી પછી ખબર પડે. અને એકવાર જો અવાજ સાંભળે અને સંગીત કળાનો જો માહેર હોય તો એક હારે 100 વસ્તુ વાગતી હોય ને, આપણે માનો કે કેસેટ બનતી હોય તો કેસેટની અંદર તો ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટો વાગતા હોય, તો આપણે જે સામાન્ય રીતે સાંભળવાવાળા હોય ને એને ફક્ત કીર્તન સંભળાય અને આરેનું થોડું મ્યુઝિક સંભળાય, પણ જે મ્યુઝિકનો જાણકાર હોય ને એને અંદરના બધા ભેદ પડતા હોય, એને અંદરનું જે મ્યુઝિક હોય ને મ્યુઝિકના 100 ભેદ પડી જાય કે આ તબલું વાગે છે, આ વાંસળી વાગી, આ વાગ્યું, આ વાગ્યું, એને બધું દેખાય પણ આપણને બધું ભેગું લાગે. કારણ કે આપણે આ દીકપાળો હજુ ન્યા સુધી પહોંચ્યા નથી. જો દીકપાળો હજુ આપણું સાંભળવામાં જ પહોંચ્યા છે, પણ ન્યા પહોંચી જાય તો પ્રોબ્લેમ. તો હવે આપણને થાય કે તો આ તો બધું કશું તો હું કશું સાંભળવું જ નહીં, કાનને ડાટા મારી દેવા, ના સાંભળવા જેવું ના સાંભળવું. માવા ભગત હતા, માવા ભગત, એ માવા ભગતને પાછલી જિંદગીની અંદર ત્યાગી થયા, માવા ભગત પાછલી જિંદગીમાં ત્યાગી થયા અને જૂનાગઢ ગુણાદિતાન સ્વામી પાસે રહેતા. જૂનાગઢ થાના ગાલોલ ગામના હતા અને સ્વામી પાસે રહ્યા. પછી એક વખત રઘુવીરજી મહારાજ આવેલા અને રઘુવીરજી મહારાજને ગાદીવાળાને વંથલીને બધી પંચતિથિના દર્શન કરવા કંઈક જવું હતું, એટલે રઘુવીરજી મહારાજે સ્વામીને કીધું કે સ્વામી ગાદીવાળાનું ગાડું કોઈ ચલાવે એવો કોઈ જો હોય તો સારું, અમારો જે ગાડાવાળો છે એ બીમાર પડ્યો છે. તો રઘુવીરજી મહારાજને સ્વામીએ કીધું કે માવા ભગત બહુ સારા છે, હું મોકલું છું, અહીં પાર્ષદ છે આપણા મંદિરના અને બહુ વિવેકી છે, સંયમી છે, એટલે બહેનો સાથે મોકલવાના હોય તો વિવેકી સંયમી અને મર્યાદાવાળો પુરુષ જોઈએ, તો હું માવા ભગતને મોકલું. માવા ભગતને બોલાવ્યા, રઘુવીરજી મહારાજની હાજરીમાં સ્વામીએ કીધું કે તમારે જવાનું છે, ગાદીવાળાને લઈને વંથલી જવાનું છે અને પછી પાછું આવવાનું છે કાલે. માવા ભગત તો બહુ રાજી થયા કે ગાદીવાળાની બાજુમાં સાંખ્યોગી બાઈઓ મોટા મોટા હશે,
બધાય મહારાજના ચરિત્રોની વાતો કરશે, કીર્તનો ગાશે, તો મને તો બહુ મોટો લાભ મળશે. એટલે ભગત ગાડું ચલાવવા તૈયાર થયા, ગાડામાં આગળ બેઠા. પછી જે પ્રકારની વ્યવસ્થાઓ હશે એ પ્રમાણે ગાદીવાળાને બધા મર્યાદામાં બેસીને સાંખ્યોગી બાઈઓ બેઠા. ગાડું નીકળ્યું જૂનાગઢથી, તે વંથલી જતાં જતાં પેલું બપોરે નીકળેલા ઠાકોરજી જમાડીને, તાપ હોય, તરસ લાગેલી ગાદીવાળાને. પણ પેલું જૂનાગઢથી આમ થોડાક બહાર નીકળ્યા ને, ત્યાં માવા ભગતને એવું કે હમણાં આ સાંખ્યોગી બાઈઓ કીર્તનો બોલશે, ત્યારે આ બધી બાઈઓ તો વાતોએ ચડી, જગતના વ્યવહારની વાતોએ. માવા ભગત કે હમણાં કીર્તન બોલે, હમણાં મહારાજની વાતો કરે, પણ એટલી બધી વાતો કરે, એટલી બધી વાતો કરે એ બાઈઓ. તે માવા ભગતે કાનની વૃત્તિ ખેંચી લીધી, કાનની વૃત્તિ ખેંચી લીધી, દીકપાળોને રજા આપી દીધી, બહુ સમર્થ હતા, દીકપાળ રૂપી દેવતાઓને હોવડાવી દીધા, એટલે કાનમાં શબ્દ જ જાય નહીં. પછી ખેંગાર વાવ આવી, એટલે ગાદીવાળાને તરસ લાગેલી, ગાદીવાળા કીધું મને તરસ લાગી, છોલી બાઈઓ ભગતને કે ભગત ગાડું ઊભું રાખો, ભગત ગાડું ઊભું રાખો, ગાદીવાળાને તરસ લાગી, ભગત ગાડું ઊભું રાખો. પણ દેવતાઓ હોઈ ગયા છે, ભગતે ગાડું ઊભું ના રાખ્યું, હાતા તો ભગત કીધું તોય. અને કંઈ પરપુરુષ છે, એ પાર્ષદ છે, ત્યાગી છે, આ બાઈઓ છે, એટલે કોઈ કોઈનો સ્પર્શ કરીને તો કહે નહીં, ખાલી બૂમ જ પડાય. પણ એ પ્રકારથી કશું કહેવાયું નહીં, બૂમ પાડી પણ સંભળાયું નહીં. સાત આઠ વખત કીધું પણ ભગતે ના સાંભળ્યું. ભગત તો પહોંચી ગયા વંથલી, ચાર ગાવા જતું, બહુ નજીક હતું વાવથી, એટલે પહોંચ્યા. પછી ગાદીવાળાએ ત્યાં જઈને પાણી પીધું. પણ હાજે રઘુવીરજી મહારાજને ફરિયાદ કરી કે આવો કેવો પાર્ષદ અમારા ગાડા પર મોકલ્યો હતો કે સ્વામીએ, અમે આટલું કહીએ તો એ સાંભળતો નથી, તરસ્યા ને તરસ્યા મારી નાખ્યા. ભાઈ ગાદીવાળાનો ઓર્ડર. રઘુવીરજી મહારાજ તો પાછા જૂનાગઢ ગયા એટલે સ્વામીને કે સ્વામી, ગાદીવાળાનો થોડો ઠપકો આવ્યો છે કે. ત્યારે સ્વામી કે હું ઠપકો આવ્યો છે? અરે માવા ભગતનો થોડો વાંક છે. સ્વામી કે માવા ભગત તો એકદમ હારો ભગત પાર્ષદ અમારો, કોઈ દી એનો વાંક ના આવે. તો કે સ્વામી આવી છે ફરિયાદ. શું આવી? તો કે એમને ગાડું ના ઊભું રાખ્યું, ગાદીવાળાને તરસ લાગી હતી તોય. સ્વામી કે બોલાવ્યા માવા ભગતને, માવા ભગતને બોલાવ્યા, ભગત તમારી ફરિયાદ છે આવી. સ્વામી એમાં એવું છે કે તમે મને જ્યારે એવું કીધું કે ગાદીવાળાને લઈને જાઓ રઘુવીરજી મહારાજને કે બાપજી રાજી રહેજો, મને તો બહુ આનંદ થયો હતો કે મને ગાદીવાળાનું ગાડું ચલાવવાની સેવા મળી. પણ મને એમ હતું કે ગાદીવાળાની બાજુમાં મોટા મોટા સાંખ્યોગી બાઈઓ હશે અથવા તો સારી સત્સંગી બાઈઓ હશે, એ બધાય મહારાજના ચરિત્રોની વાતો કરશે, કીર્તનો ગાશે, તો મને એ સત્સંગનો લાભ મળશે. પણ માફ કરજો, હું તો ગાડામાં બેઠો ને ગાડું ચલાવવા લાગ્યો, પણ આ જૂનાગઢની પાદર છૂટી નહીં ત્યાં એ બાઈઓ એવો કલબલાટ ચાલુ કર્યો, એવા જગતના વ્યવહારની વાતો ચાલુ કરી. બાપજી હું તો નાનો માણસ છું, પણ તમને પ્રાર્થના કરું છું કે ગાદીવાળાની બાજુમાં આવા આવા વ્યવહારની જગતની વાતો કરે ને એવા બાઈઓ ના શોભે, એની બાજુમાં તો સ્થિર મનવાળા, ભગવાનનું ભજન કરતા હોય એવા, ભગવાનની વાતો કરતા હોય ને એવા હોય ને, તો ગાદીવાળાની શોભાય વધે. મારી તમને પ્રાર્થના છે, બોલો આવા માવા ભગત, જગતની વાત ચાલુ થઈ તરત ત્યાંથી. એમ આપણને જે કામનું નથી એવી જગ્યાએ આપણે બેઠા રહીએ મોહબતના કારણે સાંભળ્યા કરીએ, એ જ આપણું ગાફલપણું. દીકપાળો તો અંદર લઈ આવે છે, પરંતુ એ દીકપાળો સુધી માલ જ ના પહોંચાડો તો ક્યાંથી અંદર લાવે? માલ પહોંચાડવો કે ના પહોંચાડવો એ તો આત્માની વાત છે, આત્માના હાથની વાત છે. જે જગ્યાએ જે વાતમાં આપણને કશો ફાયદો જ નથી થાય એવો, એવી કેટલી વાતો આપણે અંદર નાખીએ છીએ. કલ્પના કરો, હવારથી હાંજ સુધીમાં જે વાતથી આપણને કોઈ ફાયદો નથી, આત્યંતિક કલ્યાણના માર્ગમાં રતી ફાયદો નથી, એવી કેટલી વાતોને કરવા સાંભળવાનો આપણને અભ્યાસ છે. એવી કેટલી વાતો હોય જેને આપણે કશી લેવા દેવા ના હોય, એ વાતો બીજા કરતા હોય ને બીજા એના કામ માટે કરતા હોય, તોય આપણે એને નવરા થઈને બેસી જઈએ પલાઠી વાળીને. પેલા કે તમારે કંઈ કામ લાગે એવું નથી, કાંઈ નહીં આવે, નવરો છું, લાવો ને સાંભળું લો. બીજાના ઘરની પંચાત આપણે સાંભળીને શું કામ હોય? બીજાના ઘરનો પ્રોબ્લેમ આપણે સાંભળીને શું કામ હોય? સત્સંગની અંદર કાંઈક નરસું થયું એ આપણે સાંભળીને શું કામ હોય? પણ બહુ ગમે આવું બધું સાંભળવું ને કરવું, બહુ ગમે, કારણ કે ગાફલ છે. ગાફલ પેલા ચારેય ફૂટલા, આત્માય મૂળ ગાફલ, ઓલા ચાર ફૂટલા, આ પાંચ ફૂટલા, આખું તંત્ર ફૂટલું અને આખું ઉજળ વન.
અને પાછા એમાં સંકલ્પ કરીએ કે છેલ્લો જન્મ થઈને મહારાજને મળીએ, હું કપાળ મળીએ. આપણને કાંઈ ખબર નથી કે કેવી રીતે કલ્યાણના માર્ગે ચલાય. બે વાત કરી લઈએ અને સાંભળી લઈએ ત્યારે પોપટની જેમ આપણે બોલી જઈએ અને પોપટની જેમ સાંભળી લઈએ એવું થાય છે. પણ આપણે વાસ્તવિક આપણા જે કાર્ય માટે મંડવું જોઈએ એ કાર્ય માટે મંડ્યા નથી. પ્લીઝ, આપણે બધાય ભગવાનના ભક્તોને મુમુક્ષુઓ છીએ. હું મારા આત્માને કહું છું, તમે તમારા આત્માને કહો, પાછા વળીએ, ભૂલા પડેલા રસ્તેથી પાછા વળીએ. જે જરૂર નથી, વ્યવહાર પૂરતા શબ્દોની જરૂર પડે, તમારે જે કોઈ સંસાર ચલાવવા માટે જેટલું જરૂર છે જે કાંઈ પણ, એ સિવાય રિસર્ચ કરો કે કેટલી વસ્તુ આપણે ખોટી આ કાનમાં નાખીએ છીએ. આપણને કોઈ ખોટી વાત કરે તો આપણને સાંભળવામાં કેટલો રસ છે. દીકપાડો અંદર લઈ આવે પછી માલ, દરવાજા સુધી પહોંચાડ્યો તો ને, માવા ભગત જેવી સ્થિતિ આપણી ના હોય કે દીકપાડોને ઉંઘાડી દઈએ અને દરવાજા બંધ કરી દઈએ. પણ આપણી એટલી તો તાકાત છે ને કે પગથી ચાલીને દૂર જતા રહીએ, દૂર જતા રહીએ, કાનને બીડી લઈએ, એટલી તો છે ને. પણ આપણને બીજું જે આપણા કલ્યાણના માર્ગમાં નથી કામનું એવું જાણવાની કેટલી ઇંતેજારી અને કેટલો ઇન્ટરેસ્ટ ને કેટલી રુચિ હોય છે. થોડીક પોતાના જીવન ઉપર આમ થોડું સર્ચ કરજો તો ખબર પડશે. આપણે જે પોપટની જેમ બોલીએ છીએ ને કે છેલ્લો જન્મ કરવો છે, આપણને જે પોપટિયું જ્ઞાન થયું છે ને કે મૂર્તિને ધારવી છે, એ બધાય ઓન તમે બધાય બહુ ડાયાને સાના ગણાઈએ છીએ ને, એ પોતપોતાના જીવન ઉપર રિસર્ચ કરજો. હું મારા જીવન પર ને તમે તમારા જીવન પર રિસર્ચ કરજો. કેટલું આપણને સાંભળવું બીજું ગમે છે, કેટલું ગમે છે, કઈ કઈ વાતોમાં આપણને હજુ રુચિ છે ભગવાન સિવાયની, ભગવાનને મેળવવા છે એવું એક બાજુ પર બોલીએ છીએ ને, એક બાજુ પર બીજું કેટલી પ્રકારનું અજ્ઞાન ઠાલવવાની આપણને ખેવના છે હૃદયમાં. શું જોઈને આપણે નીકળ્યા છીએ કે મારે છેલ્લો જન્મ કરવો? શું જોઈને આપણે બોલીએ છીએ કે મારે મૂર્તિને ધારવી છે? શું જોઈને આપણે એવા સંકલ્પો કરીએ છીએ, ચાલીએ છીએ પૃથ્વી પર અને સંકલ્પો કરીએ છીએ હવાના આકાશના? કેવળ મૂર્ખામી છે. માટે ભગવાનના આપણે બધાએ મુમુક્ષો સાવધાન થઈએ. નિષ્કુળાન સ્વામી આપણને જગાડે છે, જાગો જાગો જાગો, કરોડો જન્મ ગયા, જાગો આવે, જાગો. આટલી વાત કર્યા ને સાંભળ્યા પછી તો જાગો, ભલા જાગો આવે. હવે તો બીજું કંઈ અંતરની અંદર કાનમાંથી ના નાખશો. જે જગ્યાએ આપણું કામનું નથી એવું શા માટે કાનમાં નાખો છો? જે જે વાજા સાંભળ્યા તેનો કરી નિર્ધાર, લઈ ઉતાર્યા અંતરે નામ રૂપ આકાર. કર્ણાટક કમાચા સ્વર અલગોજા તવલ ત્રાસાને ખંજરીને પડગમ, આ બધાય જે જે વાચા સાંભળ્યા એ બધાય અંદર નાખ્યા. એટલું જ નહીં, ગ્રામ સ્વર તાલ મૂર્છના તાન તનો નહીં પાર, સુની શીખી સાંભળી ભર્યા હૃદય મોજાર. કવિત સવૈયા સાખી છપ્પે જે જે છંદની જાત, દોહા ચોપાઈ સોરઠા શીખ્યો સહુની વાત. એને ગામ ગ્રામ સ્વર તાલ મૂર્છના આ બધું સંગીત વિદ્યાવાળાને ખબર હોય. આ બધું સુખીને જાણી લીધું, કવિતાઓ સવૈયાઓ સાખી છપ્પા ચોપાઈ સોરઠા દોહા આ બધું તું શીખ્યો. પૂર્વછાયો પરજ્યા પૂરા અધૂરા છંદ, શબ્દ તના સમૂહના વસ્યા અંતરમાં વૃંદ. કેવા શબ્દ ગોઠવવાથી કયો છંદ થાય, કયો તાલ વાગે છે, આ બધી તને હૃદયમાં દીકપાડોએ લઈ જઈને ઠાલવી દીધું. ભગવાનના ભજન સિવાય, ભગવાનની કથા વાર્તાના શબ્દ સિવાય, ભગવાનના કીર્તનના શબ્દ સિવાય, એ રાગોથી જો ભગવાનના કીર્તનો બને તો કાંઈ વાંધો નથી. પણ તને તો બસ આ જગતની અંદર મોટપ મળે એવું તે મેળવ્યું, એના માટે આ વાત છે. નહીં તો કે આપણા નંદ સંતોને બધા રાગ રાગિનીઓનું જ્ઞાન હતું, બધા તાલનું જ્ઞાન હતું, એમને આટલા કીર્તનો લખાય, એમને આવા ગ્રંથો લખાય. પૂર્વછાયાનું જ્ઞાન ના હોય કે દોહાનું જ્ઞાન ના હોય તો આ ગ્રંથ લખાય કેમ ને સ્વામીથી? પરંતુ ભગવાન સંબંધી છે, ભગવાનના સંબંધે યુક્ત છે, મહારાજ માટે છે, મહારાજના ભક્તો માટે છે, પોતા માટે કાંઈ નથી, કાંઈ નથી. પ્રેમાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી આ જગતના એવોર્ડ લેવા નથી ગયા, એને શ્રીજી મહારાજના ઢાઢીને શ્રીજી મહારાજના શ્રીજી મહારાજને કહ્યું, અમે તો ઉકરડામાં ઉગેલા કડવા તુંબડા છીએ. પોતાની જાતને આમ સ્વીકારી,
આમ સ્વીકારી. કેવળ પુરુષોત્તમ નારાયણ માટે, કેવળ નિષ્કામ ભાવે, આ જગતની અંદર કોઈ પ્રતિભા, આ જગતની અંદર કોઈ મોટપ માટે નહીં, આ જગતની અંદર હું કાંઈ જાણતલ છું એવું કોઈને બતાવવા માટે નહીં, કેવળ મહારાજ રીજે, કેવળ મહારાજનું કાર્ય થાય, કેવળ મહારાજમાં મારો આત્મા જોડાય એના માટે. તો એ બધું જ પાછું સુખદાયી થઈ જાય એ આગળ કહેશે સ્વામી. પણ અત્યારે તો દોષ જ બતાવશે ખાલી, કે તે આટલું બધું અંદર નાખ્યું છે. કાવ્ય કથા પુરાણ પદ શાસ્ત્ર વેદ બહુવિધ, એહ ભરાના ભીતરે પેખી દેખ પ્રસિદ્ધ. એક પશુમાં અનેક વિધ અતિ જુદા ઉચ્ચાર. તારા હૃદયમાં કાવ્ય કથા પુરાણ શાસ્ત્ર વેદ આ બધું બધું ભરાણું છે, તો શું આ વેદ છે, પુરાણો છે? એ તો બધું ભગવાન સંબંધી છે, તો પણ કેમ? તો એવું છે કે એ બધું તે અંતરમાં ભર્યું ખરું, પણ એ બધો ચારો છે. માળો તો મૂર્તિ છે, માળો મૂર્તિ છે, મૂર્તિ સુધી પહોંચવા, મૂર્તિનો પ્રકાશ કરવા માટે એ બધો ચારો છે. હવે ઘાસ ભરી દીધું, ઘાસ ભરી દીધું, બરાબર, ઘાસ ગમે એટલું ખાઈ ગયો પણ મૂર્તિ ના મળી તો, મૂર્તિ ના મળી, ઘાસ ગમે એટલું ખાધું પણ દૂધ ના મળ્યું તો શું, ગાયને ઘાસ ખવડાવ્યું પણ દૂધ ના આવ્યું તો શું? માટે એ બધા શબ્દો પાછા બીજાના ઉપદેશ માટે, બીજાને સંભળાવવા માટે, એ શબ્દનો હું જાણતલ છું, બધા શાસ્ત્રોનો હું જાણતલ છું એવું પાછું કંઈક પ્રતિપાદન કરવા માટે પોપટની જેમ બોલી શકાય, એ બધું જ કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય. એટલે એ બધું તારા શબ્દ બધું અંદર હૃદયમાં ભરાઈ ગયો હોય, હવે મૂર્તિ ક્યાં રહે? કે એક પશુમાં અનેક વિધ અતિ જુદા ઉચ્ચાર, રીત જે રવ રવ તની કેતા ન આવે પાર. ગજ બાજ ગાય મહિષી ઊંટ ખૂંટ ખર જંબુ વાઘ, શબ્દ સ્વાન ના સાંભળી ન હોય અતિ અનુરાગ. હવે પશુના શબ્દ તે જેટલા સાંભળ્યા છે એ બધા આ દીકપાળો અંદર લઈ ગયા છે, કૂતરાના, ગાયના, ભેંસના, ઊંટના, ખૂંટના, વાઘના, રીંછના, ભીંચના, ભૂંડના, વ્યાઘના, વાનરના, બધું બોલતું હોય ખબર પડી જાય ને, વાંદરો બોલે છે, કૂતરું બોલે છે, એ બધું અંદર તે ખડકી દીધું. મેમરી કાર્ડમાં નાખ નાખ જ કર્યું છે, બધું હૃદયની અંદર ઊંડે ઊંડે હંગરીને રાખ્યું છે. હવે તું વિચાર, આમાં તારે ભગવાનનો શબ્દ સાંભળવો છે, આમાં તારે ભગવાનના દર્શન કરવા છે. હે શિષ્ય, તેઓ મને કીધું એટલે મારે તને આ બધું કહેવું પડ્યું. મારે કહેવાની બહુ ઈચ્છા નહોતી, ચાર કીધા જ ગણાય હતા, પણ તું જિજ્ઞાસુ છે, પૂછપૂછ કરે છે, તને કહું છું. રોજ ગેંડા, સાબર, સિંગા આ બધા રૂપ સહિત હૃદયની અંદર તે રાખ્યા છે. રૂપ સહિત રાખ્યા રુદેર રહ્યું ન બારું કોય, બાર કશું રહેવા જ નથી દીધું, બધું જ ક્યાં નાખી દીધું છે? અંદર. બહાર કશું રાખ્યું જ નહીં, આખી પૃથ્વી ખાલી કરી દીધી તે તો, આખી પૃથ્વી, અને હજુ કંઈક બાકી રહી ગયું, નાખ નાખ જ કરે છે. એહ આદિ અનંત પશુ કહેતા તે નાવે પાર. અને આ બહારનું પાછો નાખે છે કેટલા વખતથી? જન્મો જન્મથી નાખે છે, જ્યાં જ્યાં જન્મ્યો ત્યાં બહારનું નાખ નાખ જ કર્યું, કોઈ જગ્યાએ બાકી જ ના રહેવા દે, કેટલી લક ચોરાસીઓ ફરી ગયો અંદર નાખ નાખ જ કરે. ને આ મેમરી કાર્ડ એવું છે ઇન્ફિનિટિવ જીબીનું, અનંત જીબીનું છે, જેટલું નાખો એટલું જાય, જેટલું નાખો એટલું જાય, ચિત્તરૂપી મેમરી કાર્ડ જેટલું નાખો એટલું જાય, એમાં બધું આ ભરી દીધું છે. વિચારો તમે, આમ કલ્પના કરો કે જે વૃત્તિઓને ભગવાનમાં જોડવાની છે એ વૃત્તિઓમાં આટલું બધું નખાઈ ગયું છે. સ્પેસ તો બહુ છે આપણી પાસે, આપણી પાસે શક્તિ તો ઘણી છે, પણ ન નાખવાનું કેટલું બધું નખાયું છે સ્વામી આપણને એ ગણાવે છે. આ બધી જગ્યાએ માની લો, આ જ્યાં જે જગ્યાએ સ્વામીએ ગણાવ્યું ત્યાં બધે મહારાજ 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 ને મહારાજનું હોત તો કેવું કામ થઈ જાત. પણ હવે આ બધું ભરાઈ ગયું છે, ખાલી કરવાનું સ્વામી જ બતાવશે. અત્યારે તો કેટલું ભરાયું છે એ પહેલાં જાણી લઈએ, હમણાં ચાર પાંચ પ્રસંગો કેટલું ભર્યું છે ને એ જ આવશે. એટલે ગભરાઈ નહીં જવાનું મારે ને તમારે, સ્વામી આગળ આપણને ખાલી કરવાનું કઈ રીતે બધું શીખવાડશે તો ખરા જ, કારણ કે આટલું બધું કહે છે એટલે સ્વામી પાસે ઉપાય તો હશે જ કે કેવી રીતે ખાલી થાય, કારણ કે હૃદય પ્રકાશ ગ્રંથ લખ્યો છે એ પ્રકાશ કરવા જ લખ્યો છે,
પણ પહેલાં કેટલું અંધારું છે એની ખબર પડે પછી પ્રકાશ કરીએ ને, એટલે સ્વામી પહેલાં અંધારું બતાવે છે. તે કેટલી જાતના પશુના શબ્દ અંદર બધાય નાખ્યા છે, મોર, પછી તે પક્ષીઓના શબ્દ, મોર, બપૈયા, સૂક, મેના, કાગડો, કબૂતર, ચીબરી, ઉલુક, સારસ, હંસ, આ બધાયના શબ્દ તે અંદર રૂપ ને ગુણ સહિત નાખ્યા છે. કોઈકને સાંભળ્યા છે અને કોઈકનું વર્ણન સાંભળીને હૃદયમાં નાખ્યા છે. સારસ હંસ સટપદા રવ એહ નારસાળ બક સિંચાના સકરા એહ બોલે બહુ જંજાળ એહ આદિ અનંત ખગ બોલે બહુ પ્રકાર શુભા શુભ સ્વર સાંભળી રાખ્યા હૃદય મોજાર. મોર બોલે તો ખબર પડી જાય, ઢેલ બોલે તો ખબર પડી જાય, કબૂતર બોલે તો ખબર પડી જાય, કાગડો બોલે તો ખબર પડી જાય. આ બધાય શબ્દ તે અંદર સરસ રીતે રાખ્યા છે. આ દિક્પાળો પ્રધાન લઈ ગયા છે અંદર કાનરૂપી દરવાજાઓથી. બહુ પ્રકારના પંખીઓના શબ્દ એ બધાય સાંભળી સાંભળીને અંદર છે. પંખી બહુ પેર પેરના બોલીમાં બહુ ફેર શબ્દ સમજે સહુના એહમાં નહીં અંધેર શબ્દ આવે કાનમાં લાવે રૂપ આકાર તે સર્વે સમજીને ભર્યા લઈ ભંડાર. શબ્દ આવે એટલે પાછો રૂપને આકાર લઈને આવે. કાગડાનો કાકા શબ્દ સંભળાય એટલે કાગડો દેખાવા માંડે ને, કોયલનો ટહુકો સંભળાય એટલે કોયલ દેખાવા માંડે ને, મોરનો ટહુકો સંભળાય એટલે મોર દેખાવા લાગે ને, એટલે રૂપને આકાર સહિત આવે છે આ બધું. આવે શિષ્ય સાંભળ. પગ માંડ્યાની જાયગા નથી નવરી નેક ત્યાં તેડે છે નાથ ને વન ખરે વિવેક. સદગુરુ જબરો ઝાટકે છે શિષ્યને. આ પગ માંડ્યાની જાયગા, એક પગ મૂકવાની જગ્યા નથી, નથી નવરી નેક ત્યાં તેડે છે નાથ ને વન કરે વિવેક. વિવેક વિનાનો તું પગ મૂકવાની જગ્યા નથી. ને આવડા મોટા મહારાજને કે આવન મહારાજ, પ્રભુ પધારો ને, પ્રભુ મારું હૃદય સૂનું છે, પ્રભુ પધારો ને. મહારાજ કે ક્યાં સૂનું છે બાપા, પગ નથી મુકાયો તારા હૃદયમાં તો, આ એક દીકપાળે જ આટલું ઠાલવી દીધું છે. શ્રવણ દ્વારે શોધીને આન્યા શબ્દ અનંત ઉતાર્યા લઈ અંતરે સમજે એહ બુદ્ધિવંત. શ્રવણે કરીને બધાય શબ્દોને તે હૃદયમાં ઉતાર્યા અને પાછો પોતાની જાતને બુદ્ધિમાન માને છે. જેટલા શબ્દનું વધારે જ્ઞાન એટલો બુદ્ધિવાળો વધારે, જેટલી વધારે ખબર પડે આ બધામાં એટલો બુદ્ધિવાળો આ જગતમાં વધારે, વધારે પ્રતિભાવાળો, વધારે તને એવોર્ડ મળે, વધારે બધા મેડલો મળે, કારણ કે તને આ બધાની સારી રીતે ખબર પડે એટલે જગતના મેડલ મળી ગયા, ભગવાનનો મેડલ રહી ગયો, આવું બધું તારું અવળું કામ થયું છે. એમ વસાવ્યા અંતરે જગત પદાર્થ જોર તે જાણે છે તાહેરા પણ એ છે ચોખ્ખા ચોર. તું જાણે છે કે આ બધા પદાર્થો તારા છે, આનાથી તું બુદ્ધિવાળો ગણાઈશ અને ગણાય છે. આ બધું તને બહુ આમ તું બહુ પ્રતિભાવાળો ને બહુ હોશિયાર ગણાય, પણ હમજ તું તો મૂરખ છે, આ બધા ચોર છે. એ લોકો અંદર આવી ગયા છે ને એ લોકો હવે નીકળવાનું નામ નહીં લે, એ કોઈ દી નીકળવાના નહીં. આગલા જન્મોના અંદર ઘરી ગયા છે એ લોકો નથી નીકળે, આ જન્મેથી અજ્ઞાનમાં જેટલા નાખ્યા છે એકેય નીકળવાના નથી. બધા ચોર અંદર ભેગા કર્યા જ તે. હવે એની અંદરથી કેવી રીતે તું ભગવાનને પધરાવીશ? શિષ્ય તું સમજ્યો નહીં ગયો એડે અવતાર. સદગુરુ પણ થોડો ગભરાટ તો લાવી જ દે છે શિષ્યને. પેલો કહે છે મારો અવતાર સુધરે એવું કંઈ બતાવો, હું તો હાવ ગાફલ પણ આમાં ગયો. તે સદગુરુ કહે છે શિષ્ય તું સમજ્યો નહીં ગયો એડે અવતાર તારું તારા ઉપરે ચાલ્યું નહીં લગાર. તારો અવતાર એડે ગયો, હાવ આવે ફેલ થઈ ગયો, તારો અવતાર ગયો. હવે સદગુરુ આવું બોલી જાય શિષ્યને થોડો છે ને, આમાં એવું છે કે સદગુરુ તો દયાળુ છે, એને અવતારને આપણો એડે નથી જવા દેવો, પણ થોડો છે ને ધમકાવો પડે. કારણ કે આ જીવને એટલી બધી હોશિયારીનો પોતાનો મદ હોય ને, એટલે આ જીવને છે ને થોડો ધમકાવો જ પડે સદગુરુને કે તારું ડાપણ મૂક અને હરખે હરખો ચાલ, બાકી તારો અવતાર તો એડે ગયો. એટલે થોડો ગભરાય ને, ગભરાય તો પછી પાછો મુમુક્ષુ થઈને બરાબર આવે સાવધાન રહે. નહીં તો આપણા જેવું આપણે કેટલા વર્ષોથી કથા કરીએ ને સાંભળીએ છીએ
પણ કેદી રસ્તે હરખા આલ્યા, હવાર કરીએ ને હાંજે કરીએ ને બપોર કરીએ ને રાતે કરીએ ને પાછા વળી બીજા ટાઈમમાં ભૂલી જઈએ, આવું જ બધું હાલે છે. એટલે સદગુરુ કહે છે તારો એડે અવતાર ગયો. આમાં મહિમાની વાત નહીં આવે, આમાં ધમકાવાની વાત ને હરખું હાલવાની વાત જ આવશે. મહિમાની વાત પુરુષોત્તમ પ્રકાશમાં ગઈ, આની અંદર તો એક્યુરેટ હાલો અને એક્યુરેટ ચાલો એ જ વાત આવશે. અને એ જ વાત સદગુરુને કરવી છે અત્યારે. હવે એ વાત કરવી છે એટલે આપણે સાંભળવી જ રહી. આપણને કડવી ઘણી લાગે છે, આપણને ઘણી બધી આમ ભયજનક પણ લાગે છે, પણ શું કરવું કહો, હવે પીવા બેઠા જ છે તો પી લઈએ. સદગુરુ કહે છે તારો એડે અવતાર ગયો, તારું તારા ઉપરે ચાલ્યું નહીં લગાર, ગાફલ તું ઘર ઘરના ઠગી ખાય છે ઠગ, કામ પડે કેના નહીં સર્વે સ્વાર્થ લગ. આ તો બધાય તને ખબર નથી કેટલાય લોકોના ઘરને રંજાડી નાખે એવા ઠગત તારા હૃદયરૂપી ઘરમાં પહેરી ગયા છે. સદગુરુ કે મેં તો કેટલાય જોયા, આ પૃથ્વી પર કેટલાય જોયા, કેટલાય ટળી ગયા ઠગોથી, અને એ ઠગ તારા હૃદયની અંદર ઘરી ગયા છે, અને તું સાહુકાર થઈને ભગવાનની મૂર્તિ ધારવાની વાતો કરે છે. હવે મને લાગે તારો ગયો એડે અવતાર. સદગુરુ આવું કહે છે, કહીએ શિખામન કેટલી હૈયે નહીં ઉકેલ, આશા સહીએ અંબુની ઉન્મત માથે હેલ. સ્વામી કે કેટલી શિખામન દઉં આવે તને, તારા હૈયામાં કોઈ ઉકેલ કરવાની કોઈ પ્રકારની ખેવના ખરી, તને આટલી સલાહ દઉં છું તોય. હવે તું પાણીની આશા કરે છે પણ પાગલના માથે, આવું અમૃત હું પાઉં છું પણ પાગલના માથે હેલ હોય, ગાંડાના માથે માટલું મૂક્યું હોય તે કેવું પાણી પહોંચાડે ખરો? આ એવું છે, એમાં તું હાવ ગાંડો અને હું આટલી બધી વાતો સ્વામી કે કરું, હવે તને સમજાય કે ના સમજાય શિષ્ય ખબર નહીં. ઉન્મતર નરની સંપત અવર જનને આવે અર્થે, પોતે ભોગવે વિપદ બુદ્ધિહીન જે બાવરો બહુ. જે ઉન્મત પાગલ જેવો વ્યક્તિ છે ને એની સંપત્તિ તો બીજાને કામ લાગે, એને પોતાને કામ લાગે નહીં. બુદ્ધિહીન બાવરો, બુદ્ધિહીન પાગલ જેવો હોય ને એ બીજાને કામનું, એને પોતાને કશું કામ લાગે નહીં. એમ શિષ્ય આ તો એવું છે, હવે તું ડાયો થાય અને જો આ દીકપાડોની મેં તને વાત કરીને હજુ કદાચ તું આગળ પૂછીશ, હજુ જો તને ઇન્ટરેસ્ટ હોય આગળ આટલું સાંભળ્યા પછી, અને જો તને રુચિ હોય, તને જો હજુ મારી ઉપર હેત રહ્યું હોય આટલી કડવી વાતો તને કીધા પછી પણ, તો તું પૂછજે તો તને કહીશ. બાકી વાત તો આમ જ છે કે તારી ગાફલતાને કારણે આ બધું અંદર આવ્યું છે, આટલું કહી અને પછી સદગુરુ છે ને ઉદાસ થઈને થોડી વાર બેઠા છે, વિચારે છે, શિષ્યની જિજ્ઞાસા વૃત્તિને જોવે છે. શિષ્યનું સદગુરુ પર આટલી કડવી વાત કીધા પછી પણ કેટલું હેત રહે છે એને જોવે છે. જોઈ વિચારી શિષ્ય હવે આગળ શું કહેશે એ પ્રમાણે પાછા સદગુરુ કહેશે. ઇતિ શ્રી હૃદય પ્રકાશ મધ્ય સદગુરુ શિષ્ય સંવાદે પંચમ પ્રસંગ પૂરો થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.